વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે આપણે ભૂતકાળમાં કામ કર્યું છે તો આપ એમને કાર્યશૈલી ને આપ શું કહેવા માંગશો આખા કાર્યને? એને તો હું જાણું છું, એની છઠ્ઠી જાણું છું, એની જેટલો દુનિયામાં કોઈ છુઠ્ઠો માણસ જ નથી. સપના વેચવા સિવાય, ટાયખાઓ સિવાય છે એની વિશે કહેવાય નહીં. કારણ કે એને માત્ર ને માત્ર સપના વેચતા આવડે છે, વહીવટને ટાયખાઓ કરતા આવડે છે, પ્રસિદ્ધિ કરતા વ્યક્તિગત પ્રજાના પૈસે. આજે વિચાર કરેલો કોઈ પણ ડિપાર્ટમેન્ટનું બજેટ જાહેરાતમાં એક ટકો પણ વપરાતો નથી. અત્યારે પહેલા મતમાં જ્યારથી મતમાં પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી બન્યા પછી કોઈ પણ બજેટ માત્ર ને માત્ર 30-35-40-40% માત્ર એની પ્રસિદ્ધિ જાહેરાતો માટે, એના રેલીઓ માટે, એના કટઆઉટ માટે. આજે ગુજરાતની વસ્તી 6 કરોડની, ગુજરાતમાં એના કટઆઉટ હું માનું છું 2001-2002 થી એના કટઆઉટ કેટલા લાગે છે? 1.5 કરોડ કરતા વધારે કટઆઉટ. કોઈ પણ બસમાં જાવ તેનું કટઆઉટ, ગમે ત્યાં કટઆઉટ છે. માતાજીનો ફોટો આટલો હશે પણ ભાઈનો ફોટો મોટો હશે. અંબાજી જાઓ, મા કાળી જાઓ, ગમે ત્યાં. એને પ્રસિદ્ધિ સિવાય કઈ રસ નથી. એક સપનામાં બીજું, મેં કહ્યું ને, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું, બધા સપના જૂઠા. એની પાસે માત્ર વાદા જૂઠા. અગાઉની સરકારોએ જે કરેલા કામો છે એ માત્ર માત્ર આગળ ચાલે છે. આ યુપીએની સરકારે જે મનમોહન સિંહે 10 વર્ષ મેં કામ કર્યા એ જ કામ ચાલે છે. એક પોલિસી બદલી નથી શીખ્યા. આવે મરદાન કીધી માણેક ચોકમાં હું ડિબેટ કરવા તૈયાર છું. સેન્ટ્રલ ગવર્મેન્ટે જો એક પણ પોલિસી બદલી હોય તો, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ગુજરાતની અંદર કઈ સિંચાઈ યોજના બનાવી, કેટલો કમાન્ડ એરિયા વધાર્યો, કેટલું પાવરનું કન્ઝમ્પશન વધાર્યું, કેટલી ઇક્વિપમેન્ટ વધાર્યું, બતાવે મારી સામે. જે કામ 2001 પહેલાના છે એ આજે નથી. ગુજરાતના 9 પાવર હાઉસ તો બંધ કરી દીધા એણે, તો ગુજરાતને વીજળી અદાણી અંબાણી રિલાયન્સ એસઆર માંથી લીધી, વેચાતી અને તમને મોંઘી વીજળી આપી. કોના ઘર ભરાણા? એસઆર અદાણી અંબાણી ને રિલાયન્સના. તમે પ્રજા લૂંટાણી, એને હું લેવા દેવા પ્રજાને? આ માણસ જેટલો મતલબ કોઈ માણસ મતલબ કઠોર નથી. આ માણસ તે કોઈ રાષ્ટ્રપતિ કે પ્રજાપતિ પ્રેમ નથી, હું જાણું છું આ માણસ. બસ આજનો ગુજરાતનો સ્વરૂપ ગાંધી કે ડબ્બી મેં.